કરશે. ક્રેપ ચક્રની પ્રક્રિયા સમજાવવા માટે તમને આગળ હું મારા કલીગ BM સોલંકી સાહેબને હું રિક્વેસ્ટ કરીશ. સાહેબ, તમે આગળની પ્રક્રિયા તમે સમજાવો ક્રેપ ચક્રની. મિત્રો, આભાર નહીં સાહેબ. હવે પાયરુવિક એસિડ જે બનેલો છે એ પાયરુવિક એસિડના બે અણુઓ ઉત્પન્ન થયા છે અને એ ગ્લુકોઝના અપૂર્ણ દહનના કારણે ઉત્પન્ન થયેલા છે. હવે પાયરુવિક એસિડ એ 3 કાર્બનયુક્ત સંયોજન છે. એનું પૂર્ણ દહન કરવું હોય તો એ પાયરુવિક એસિડને કોષરસમાં જ્યાં ઉત્પન્ન થયેલો છે ત્યાંથી કણાભસૂત્ર સુધી લઈ જવો પડે. એ કણાભસૂત્રની અંદર લઈ જવા માટે એક પાયરુવિક એસિડના વહન માટે એક ATP મિત્રો વપરાય છે. એ તમે અત્યારે ધ્યાન રાખજો, એક ATP વપરાય છે. એટલે બે પાયરુવિક એસિડ છે, એટલે બે પાયરુવિક એસિડ માટે બે ATP અહીંયા વપરાશે, જે આપણે છેલ્લે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થયા પછી આપણને પ્રાપ્ત થતી ટોટલ 38 ATP જે છે એમાંથી આપણે ખરેખર પ્રાપ્ત થતી 36 ATP જે ગણીએ છીએ એ ગણતરીમાં લેવાની છે. હવે પાયરુવિક એસિડના દહન માટેના બધા જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો કણાભસૂત્રની અંદર આવેલા છે અને એ કણાભસૂત્રની અંદર જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયાને આપણે ક્રેપ્સ ચક્ર તરીકે ઓળખીએ છીએ અને એ ક્રેપ્સ ચક્ર અથવા તો એનું બીજું નામ છે TCA ચક્ર, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એની અંદર પ્રક્રિયામાં ભાગ લેતા જે જુદા જુદા સંયોજનો છે એ 3 કાર્બોક્સિલ એટલે COOH સમૂહ ધરાવે છે, એટલા માટે આને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં આપણે સૌથી પહેલી પ્રક્રિયા જોઈએ તો પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડનું ક્રેપ્સ ચક્રની અંદર દાખલ થાય પહેલાં સૌથી પહેલાં ડી કાર્બોક્સિલેશન થાય છે અને ડિહાઇડ્રોજિનેશન થાય છે અને એના કારણે NAD ઉત્પન્ન થશે સૌથી પહેલી પ્રક્રિયાની અંદર અને એક CO2નો અણુ મુક્ત થાય છે. CO2નો અણુ મુક્ત થશે અને NADH બનશે. હવે એ NADH છે એ ETS એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયામાં દાખલ થશે અને બે કાર્બનયુક્ત સંયોજન બનશે. જે બે કાર્બનયુક્ત સંયોજન બનેલું છે તે સંયોજન ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાશે અને ઓક્ઝેલો એસિટિક એસિડ છે 4 કાર્બનયુક્ત સંયોજન છે એની સાથે પ્રથમ પ્રક્રિયા થશે. સ્લાઇડ પર સાહેબ, સ્લાઇડ એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એની સાથે એસિટાઇલ કોએન્ઝાઇમે જે બે કાર્બનયુક્ત સંયોજન બનેલું હતું એ બંનેની પ્રક્રિયા થશે અને એના માટે જવાબદાર જે ઉત્સેચક છે સાઇટ્રેટ સિન્થેટેજ છે અને એ ઉત્સેચકની મદદથી 6 કાર્બનયુક્ત સંયોજન બને છે. સાઇટ્રિક એસિડ સૌથી પહેલું બનતું સંયોજન સાઇટ્રિક એસિડ છે, બરાબર. એટલા માટે એને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કોઈ એન્ઝાઇમ એ મુક્ત થાય છે. હવે સેકન્ડ પ્રક્રિયા થશે તો સેકન્ડ પ્રક્રિયા જે છે એ ક્રેપ્સ ચક્રની અંદર સેકન્ડ પ્રક્રિયા જે છે એ સાઇટ્રિક એસિડ ઉપર થશે. સાઇટ્રિક એસિડ જે છે ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થાય છે. આગળની સ્લાઇડ. સાઇટ્રિક એસિડનું એકોનિટેઝ ઉત્સેચકની મદદથી ડિહાઇડ્રોજિનેશન થાય છે. ડિહાઇડ્રેશન એટલે કે પાણીનો અણુ મુક્ત થાય છે અને પાણીનો અણુ મુક્ત થવાથી સિસ એકોનેટિક એસિડ બને છે. સિસ એકોનેટિક એસિડ. હવે સિસ એકોનેટિક એસિડ છે ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. ત્રીજી પ્રક્રિયા જે છે અહીંયા ક્રેપ્સ ચક્રની અંદર ત્રીજી પ્રક્રિયા જે આપણે દર્શાવી છે એ સિસ એકોનેટિક એસિડની પ્રક્રિયા છે. હાઇડ્રેશન થશે, પહેલાં ડિહાઇડ્રેશન થયું, હવે હાઇડ્રેશનની પ્રક્રિયા થશે. હાઇડ્રેશનની પ્રક્રિયા થશે એટલે સિસ એકોનેટિક એસિડ જે છે એની સાથે H2O જોડાશે. જવાબદાર ઉત્સેચક એકોનિટેજ છે અને એના કારણે બનતું સંયોજન છે આઇસોસાઇટ્રિક એસિડ છે અને આઇસોસાઇટ્રિક એસિડ છે એ સાઇટ્રિક એસિડનો સમઘટક છે. નેક્સ્ટ સ્લાઇડ. આ જે ક્રેપ્સ ચક્ર છે એની અંદર જે ચોથો તબક્કો છે
ચોથા તબક્કાની અંદર જે પ્રક્રિયા થાય છે એ ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા છે. ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા દરમિયાન જે હાઇડ્રોજન મુક્ત થાય છે એ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ એનએડી દ્વારા સ્વીકારાશે અને એનએડીએચ બનશે. એ એનએડીએચ છે એ આગળ જતાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયામાંથી પસાર થશે, એટલે એક એનએડીએચમાંથી 3 એટીપી મુક્ત થાય અને એક એનએડીએચમાંથી 3 એટીપી મુક્ત થશે એટલે અહીંયા આપણે કહ્યું કે પાયરુવિક એસિડના 2 અણુ છે એટલે ટોટલ 3×2 એટલે 6 એટીપીના અણુઓ બનશે. આઇસોસાઇટ્રિક એસિડ છે એ આઇસોસાઇટ્રિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી ઓક્ઝેલો સક્સિનિક એસિડમાં ફેરવાય છે. હવે ઓક્ઝેલો સક્સિનિક એસિડ છે એ આગળની પ્રક્રિયામાં પસાર થશે. નેક્સ્ટ સ્લાઇડ. ત્યારે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય છે. ડીકાર્બોક્સિલેશન એટલે ઓક્ઝેલો સક્સિનિક એસિડ જે 6 કાર્બનયુક્ત સંયોજન છે એમાંથી CO2 મુક્ત થાય છે, એટલા માટે એને ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કહેવાય અને એના માટે જવાબદાર જે ઉત્સેચક છે એ ડીકાર્બોક્સિલેસ છે. એના કારણે 5 કાર્બનયુક્ત સંયોજન બને છે જેનું નામ છે આલ્ફા કિટોગ્લુટારિક એસિડ. હવે આલ્ફા કિટોગ્લુટારિક એસિડ છે એના પછીની પ્રક્રિયામાં પસાર થશે. નેક્સ્ટ સ્લાઇડ. ક્રેફ્ટ ચક્રની અંદર એ બતાવેલું છે 6 નંબરની સ્લાઇડ ઉપર, તો એની અંદર આલ્ફા કિટોગ્લુટારિક એસિડ એની અંદર 2 પ્રક્રિયાઓ થાય છે, ડીકાર્બોક્સિલેશન અને ડિહાઇડ્રોજિનેશન. ડિહાઇડ્રોજિનેશન દ્વારા મુક્ત થતો H+ છે એ NAD સ્વીકારશે અને NADH ફેરવાશે, જે ફરી પાછો ક્રેફ્ટ ચક્ર પછીની પ્રક્રિયા જે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયા એની અંદર પસાર થશે. એટલે એક NADHમાંથી 3 ATP મળે, એટલે આપણે ક્રેફ્ટ ચક્રની અંદર 2 પાયરુવિક એસિડને ગણતરીમાં લેવાના છે, એટલે 2 NADH થયા, એટલે 2 NADH×3 એટલે 6 ATP મળશે. અને CO2 પણ મુક્ત થાય છે, એટલે 5 કાર્બનયુક્ત સંયોજન હતો આલ્ફા કિટોગ્લુટારિક એસિડ એમાંથી CO2 મુક્ત થયો એટલે 4 કાર્બનયુક્ત સંયોજન મળશે આપણને સક્સિનાઇલ કોઈ એન્ઝાઇમ એ. જવાબદાર ઉત્સેચક છે આલ્ફા કિટો ગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેઝ. નેક્સ્ટ સ્લાઇડ. ફરી ક્રેફ્ટ ચક્રની અંદર હવે 7મી જે પ્રક્રિયા થાય છે, હવે એની અંદર ADPનું ફોસ્ફોરાઇલેશન થશે. ADPનું ફોસ્ફોરાઇલેશન થશે એટલે ફોસ્ફોરાઇલેશન થાય એટલે સક્સિનાઇલ કોઈ એન્ઝાઇમ એ છે એ સક્સિનેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી સક્સિનિક એસિડમાં ફેરવાય છે અને એ દરમિયાન આધારકમાંથી એક ફોસ્ફેટ છે એ GDP અથવા IDP નામના સંયોજન સાથે જોડાશે. GDP એટલે ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ, એના સાથે ફોસ્ફેટ જોડાશે એટલે GTP બનશે ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ. અને એ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે એ આગળ જતાં પ્રક્રિયા કરી અને ADP સાથે ફોસ્ફેટને જોડી એ પોતે ફરી પાછો GDPમાં ફેરવાશે અને ADP છે ફરી પાછો ATPમાં ફેરવાશે. આમ આધારકમાંથી એક ATP પ્રાપ્ત થશે એટલે ક્રેફ્ટ ચક્ર દરમિયાન 2 વખત ક્રેફ્ટ ચક્રને ફેરવવું પડે કારણ કે 2 પાયરુવિક એસિડ હતા, એટલા માટે 2 ATP પ્રાપ્ત થશે આધારકમાંથી. નેક્સ્ટ સ્લાઇડ. હવે પછીની પ્રક્રિયાની અંદર ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થાય છે. ડિહાઇડ્રોજનની પ્રક્રિયા દરમિયાન સક્સિનિક એસિડ જે છે એ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી ફ્યુમેરિક એસિડમાં ફેરવાશે અને એ દરમિયાન FAD છે એ હાઇડ્રોજન સ્વીકારી FADH2માં ફેરવાશે અને આ FADH2 છે ફરી પાછું ક્રેફ્ટ ચક્ર પછીની જે પ્રક્રિયા છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયા એની અંદર પસાર થાય તો એક FADH2માંથી 2 ATP મળે. આપણને અહીંયા 2 ક્રેફ્ટ ચક્ર દરમિયાન 2 FADH2 મળશે એટલે ટોટલ 4 ATP FADH2 દ્વારા પ્રાપ્ત થશે. નેક્સ્ટ સ્લાઇડ. હવે પછીની જે પ્રક્રિયા છે ક્રેફ્ટ ચક્રની છેલ્લી પ્રક્રિયા છે એમાં ફ્યુમેરિક એસિડ છે એ હાઇડ્રોજન એટલે પાણીના અણુ સાથે જોડાશે
જવાબદાર ઉત્સેચક છે ફ્યુમેરેજ, અને ફ્યુમેરેજ ઉત્સેચકની મદદથી એ મેલિક એસિડમાં ફેરવાય છે. નેક્સ્ટ સ્લાઇડ. અને મેલિક એસિડ છે એ ફરી પાછો ઓક્ઝેલો એસિટિક એસિડમાં ફેરવાય ત્યારે ફરી પાછો આપણને ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રાપ્ત થાય છે, એટલે કેપ ચક્ર આ પ્રક્રિયાના અંતે પૂર્ણ થાય. આ પ્રક્રિયા છે એને ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જવાબદાર ઉત્સેચક છે મેલેટ ડિહાઇડ્રોજિનેઝ. મુક્ત થતો જે એચ પ્લસ છે એ એનએડી સાથે જોડાશે એટલે એનએડીએચ બનશે. એ એનએડીએચ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયામાંથી પસાર થાય એટલે બે એનએડીએચમાંથી ટોટલ 6 એટીપી આપણને પ્રાપ્ત થશે, અને આ રીતે ક્રેબ્સ ચક્ર પૂર્ણ થશે. હવે ક્રેબ્સ ચક્ર દરમિયાન આપણને ટોટલ એનએડીએચ ટુના જે અણુઓ પ્રાપ્ત થાય છે એ 4 અણુઓ છે, એટલે 4 એનએડીએચ ટુના અણુઓ છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે જ આપણને એટીપી પ્રાપ્ત થઈ શકે. એ જ રીતે બે એફએડીએચ ટુના અણુઓ પ્રાપ્ત થાય છે, એનું પણ જો આપણને એટીપી એમાંથી પ્રાપ્ત કરવી હોય તો એનું આગળની પ્રક્રિયા એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયામાંથી પસાર થવું પડે. આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા છે એ કણાભ સૂત્રની અંદર જ થાય છે. કણાભ સૂત્રની ક્રિસ્ટી ઉપર આવેલા F1 કણોની ઉપર આ પ્રક્રિયા થાય છે. ત્યાં આગળ આ પ્રક્રિયા માટેના ઉત્સેચકો આવેલા હોય છે, અને આ પ્રક્રિયાની વિગતવાર માહિતી છે એ મારા જે મિત્ર છે KM ચાવડા સાહેબ એ આપશે. આભાર સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને નિનેશભાઈ મોદી સાહેબે અને ભરતભાઈએ આ બંને ચક્રોની માહિતી આપી. શ્વસનની શરૂઆત જે થઈ ગ્લાયકોલિસિસથી થઈ, એના હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જુદા જુદા તબક્કેથી ત્રીજા તબક્કે પહોંચ્યા છીએ. આમ જોવા જઈએ તો એટીપી જે છે શક્તિ મુક્ત થવાની ઘટના છે એ થઈ જવી જોઈએ, પણ આ શું છે કે તબક્કાવાર જ્યારે અભ્યાસ કરીએ ત્યારે ફાઇનલ તબક્કો જ્યારે શરૂ થાય અને એટીપી એમાંથી મળે ત્યારે જ આપણને શક્તિ મુક્ત થઈ અને મળી શકે છે. હવે આ પ્રક્રિયા જો પૂરી થઈ જાય ક્રેબ્સ ચક્ર પછી, જો ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જો શરૂ ના થાય ત્યાં સુધી એટીપી મુક્ત થતા નથી. NADPH2 FAD FADPH2 આ બધું જે મળ્યા છે આપણને FADH2 વગેરે, તો એ જ્યાં સુધી વાતાવરણના ઓક્સિજનની સાથે ભળે નહીં, જે ઇલેક્ટ્રોન છે તે વાતાવરણ સુધી ના જાય અને ઓક્સિજનના અણુ સાથે જોડાય નહીં અને પાણીનો અણુ ના બનાવે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો શક્તિ એ છૂટી પડી શકતી નથી. એટલે સમગ્ર જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયામાં આખી પ્રક્રિયા લાઇનમાં ક્રમશઃ જ થાય છે, પણ આપણે એટલે તબક્કાવાર સમજીએ અને તબક્કાવાર સમજીએ અને પછી જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આસાનીથી આપણને સમજ પડે. હવે બંને જે સાહેબોએ કહ્યું કે એટીપી આમાંથી આટલા મુક્ત થાય છે, આમાંથી આટલા મુક્ત થાય, નિનેશ મોદી સાહેબે જ્યારે આપને સમજાવ્યું કે ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણ, ગ્લાયકોલિસિસમાં બે તબક્કા બતાવેલા છે, એની અંદર જ્યારે બીજો તબક્કો જે વિફોસ્ફોરીકરણનો હતો એની અંદરથી તમને ખ્યાલ હોય તો સાઇડમાં એમણે ETSમાં જતા ઇલેક્ટ્રોન બતાવેલા હતા ટ્વાઇસ એચ પ્લસ. તમને ખ્યાલ હશે કે જમણી બાજુ ડાબી બાજુના એરા પર એમણે ઇલેક્ટ્રોન બતાવેલા, તો એ ETSમાં જાય. સાથે સાથે સોલંકી સાહેબે પણ તમને ક્રેબ્સ ચક્ર સમજાવ્યું અને એ ક્રેબ્સ ચક્રની અંદર જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થયા અને છેલ્લે એમણે મેલિક એસિડ ઉત્પન્ન કર્યો. તો એમાં પણ ઘણી જગ્યાએ આપણને FAD એટલે કે ફ્લેવિન એડેનાઇન ડાયફોસ્ફેટ નામનો પદાર્થ જે છે એ મળે છે. એડેનિન NAD જે છે નિકોટિનેમાઇડ એડેનિન ડાયફોસ્ફેટ, આવા બધા પદાર્થો મળે છે. એ હવે ત્રીજા તબક્કે ક્યાં જાય છે? તો પ્રથમ તબક્કો ગ્લાયકોલિસિસ કોષરસના આધારકમાં થઈ ગયો. હવે કોષરસની અંદર જે અંગિકાઓ છે કણાભ સૂત્રો જેને આપણે શક્તિઘર તરીકે પણ ઓળખાવીએ છીએ, આ શક્તિઘરની અંદર પાયરુવિક એસિડના જે બે અણુઓ થાય એ પાયરુવિક એસિડના એના કોષરસમાંથી એ કણાભ સૂત્રની દિવાલમાંથી પસાર થઈ રસતરમાંથી અને અંદર દાખલ થાય. હવે કણાભ સૂત્રમાં પણ બે ઘટનાઓ છે. એક જે રચના આપણે થ્રી ડાયમેન્શનલી જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રોને ભણેલા હોઈએ છીએ તો ખ્યાલ છે કે એક અંદર આધારક છે, ફ્લુઇડ છે, પ્રવાહી અંદર જે છે એને આધારક કહેવાય, અને એની અંદર જે ગળીઓ વળેલી છે એ ગળીઓને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ક્રિસ્ટી છે એ ક્રિસ્ટી પણ એક એકમ છે અને એની અંદર જે હવે પ્રક્રિયા થાય છે તે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. હવે ઇલેક્ટ્રોનનું વહન કઈ રીતે થાય અને વાતાવરણના ઓક્સિજન સુધી એ કઈ રીતે જાય એના માટેની જે આખી પ્રોસેસ છે ત્રીજી, એને આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનનો તબક્કા તરીકે ઓળખાવીશું. તો હવે આપણે વન બાય વન સ્લાઇડમાં જોઈએ કે કઈ રીતે
એની પ્રક્રિયા આપણને થતી જોવા મળે છે. એનું બીજું નામ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન અથવા તો ઇલેક્ટ્રોન વહન તંત્ર અને એટીપી નિર્માણ સ્થાન છે એ પણ આપણે સમજી શકીએ અને જોઈ શકીએ. તો કણાભસૂત્રની ક્રિસ્ટી જે છે એની ત્વચા એટલે કે એની જે લેયર છે એની વચ્ચે એક ઇલેક્ટ્રોન વાહક જે છે એને ડી પ્લસ અને એફએડી એવા વાહકો છે. એ ઉપરાંત એમાં સાયટોક્રોમ્સ ક્વિનોન્સ ઉત્સેચક દ્વારા એનએડીએસના ઇલેક્ટ્રોન્સનું વિવિધ વાહકો દ્વારા ઓક્સિજન તરફ વહન પ્રેરતું તંત્ર છે. હવે આ બધા વાહકો છે, કોઈ ઇલેક્ટ્રોનનું જે વહન થવું જોઈએ એ વહન સીધે સીધું થઈ જતું નથી, કોઈ માધ્યમ હોય તો માધ્યમ દ્વારા વહન થાય. એટલે જુદા જુદા વાહકો પોતે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ રીતે ઓક્સિડાઇઝ થાય છે અને રિડ્યુસ થાય છે. એ રીતે ક્રમશઃ ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયામાંથી પસાર થઈ અને એક પદાર્થ જે છે અથવા તો એક એનો વાહક છે એ પોતે ઇલેક્ટ્રોન સ્વીકારી લે છે અને સ્વીકારીને પોતે ઓક્સિડાઇઝ થાય, રિડ્યુસ થાય, એ રીતે એકબીજાને ક્રમશઃ આગળ આપતો જાય અને પ્રક્રિયાને અંતે એટીપી મુક્ત થતાં આપણને જોવા મળે છે. તો કણાભસૂત્રની જે ક્રિસ્ટી છે એની વચ્ચે આ બધા જ વાહકો આવેલા છે અને એ વાહકો દ્વારા આ પ્રક્રિયા થાય છે. જૈવ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં કેટલાક હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન ગ્રાહી ઘટકો પણ કેટલા સંકળાયેલા છે. એ ઘટકો ઇલેક્ટ્રોનને પોતે સ્વીકારે છે અને એના દ્વારા જ હાઇડ્રોજન અથવા તો ઇલેક્ટ્રોન એક ગ્રાહી ઘટકમાંથી અન્યમાં જઈ શકે, ડાયરેક્ટ જઈ શકતા નથી. એટલે એક માધ્યમ હોવું જરૂરી છે તો જ ઇલેક્ટ્રોનનું વહન શક્ય બનતું જોવા મળે છે. જે ઘટકો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે કે હાઇડ્રોજન પ્રાપ્ત કરે મેળવે એને આપણે રિડ્યુસ તરીકે ઓળખાવીશું, જે ઇલેક્ટ્રોન મેળવે છે. અને ઇલેક્ટ્રોન મુક્ત કરે અથવા તો હાઇડ્રોજન કહીએ બીજા ભાષામાં તો એ પોતે ઓક્સિડાઇઝ થયા છે તેમ કહી શકાય. એટલે એ ઘટકો ઇલેક્ટ્રોન અથવા તો હાઇડ્રોજન પ્રાપ્ત કરતા રિડ્યુસ કહેવાય અને જો મુક્ત કરે તો ઓક્સિડાઇઝ થઈ ગયેલા હોય તેમ આપણે એને કહી શકીએ. હવે જે ક્રિસ્ટીની હું તમને વાત કરી તો આ જે ક્રિસ્ટી છે તે ગળીમય રચના છે. આમાં કણાભસૂત્રની અંદર આ એક જ ક્રિસ્ટી બતાવેલી છે. આવી તો ઘણી બધી ગળીઓ એની અંદર આવેલી છે. આજુબાજુનો જે વિસ્તાર છે એ કણાભસૂત્ર આધારક તરીકે ઓળખાય છે, જેમાં ફ્લુઇડ અથવા તો દ્રવ્ય ભરેલું હોય છે. આ દિવાલને ક્રિસ્ટીની દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિસ્ટીની દિવાલની ડાબી બાજુનો ભાગ છે એ આઉટર મેમ્બ્રેન છે. કણાભસૂત્રનું બહારનું જે સ્તર છે એ બહારનું સ્તર કહેવામાં આવે છે. આ જે વચ્ચે જગ્યા જે છે એને આઉટર ચેમ્બર કહેવાય, એટલે કે બહારનો અવકાશ, બાહ્ય અવકાશ તરીકે ઓળખવામાં આવે, જે ક્રિસ્ટીની અને બાહ્ય દિવાલની વચ્ચે ઉદ્ભવતો જોવા મળતો હોય છે. ક્રિસ્ટી જે છે ક્રિસ્ટીની અંદર આપણે જે કોષરસ સ્તરનું ફ્લુઇડ મોઝેક મોડેલ જે શીખ્યા છે એની અંદર જે લિપિડ અને પ્રોટીનનું બંધારણ છે તેવું લિપિડ અને પ્રોટીનનું બંધારણ આપણને જોવા મળે છે. લિપિડ અને ત્યારબાદ પ્રોટીનના ગોળકો ક્રિસ્ટીમાં ગોઠવાયેલા જોવા મળે છે. હવે આ ક્રિસ્ટીમાં જ આગળ જોતા જઈએ તો એમાં સાયટોક્રોમના વિવિધ વાહકો જે છે, સાયટોક્રોમ એ છે, સાયટોક્રોમ સી છે, સાયટોક્રોમ બી છે, ત્યારબાદ યુબી ક્વિનોન છે, યોક્યુ છે, એફપી એનએડી અને એફ વન પાર્ટિકલ્સ જુદા જુદા સ્થાને દર્શાવવામાં આવેલા છે. તો આ બધા જે પાર્ટિકલ છે એને એલિમેન્ટરી પાર્ટિકલ્સ કહેવામાં આવે છે. તો આવી જટિલ જે ક્રિસ્ટીની રચના છે એમાંથી જ ઇલેક્ટ્રોનનું વહન થાય અને એમાંથી જ પછી એટીપી જે છે એટીપી ઉદ્ભવ થતા હોય છે અને બાકીના જે ઇલેક્ટ્રોન્સ છે તે હાઇડ્રોજન અણુઓ છે એની સાથે જોડાઈ જતા હોય અને શક્તિ એટીપી સ્વરૂપે મુક્ત થતી જોવા મળતી હોય. ક્રેબ્સ ચક્ર દરમિયાન ગ્લુકોઝના અણુનું તો સંપૂર્ણ વિઘટન થાય જ છે અને એનએડીએચ ટુ અને એફએડીએચ ટુ સર્જાય છે. આવું સોલંકી સાહેબે પણ આપને સમજાવ્યું અને એ જ મુદ્દો આપણે આગળ લઈ અને વાત કરીએ તો હાઇડ્રોજન ગ્રાહી જે પદાર્થો આ બંને છે એ વાતાવરણ સુધી જ્યાં ના પહોંચે તો એટીપી આપણને મળે નહીં, એ મેં તમને પહેલાં જ વાત કરી. એટલે આખું જે ચક્ર છે એ ચક્ર પૂરું થાય તો જ એટીપી શક્ય બને છે અથવા તો મળે છે. એટલે આની સાથે કોષરસ આધારક અને કણાભસૂત્ર બંને સંકળાયેલા હોવા જરૂરી છે અને તો જ એ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. તો કણાભસૂત્રના જે ક્રિસ્ટી પટલ છે એમાં એડીપીનું ફોસ્ફોરીકરણ ઓક્સિડેશનની શક્તિ દ્વારા થાય એટલે એને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ